દીકરી આરામથી ઉઠવાનું હોય અને વહુ એ ઘરની જવા ઘરી સાંભળવાની હોય, એટલે સવારે 6:30 માં ઉઠવું પડે. આ જ તફાવત છે આપણા કુટુંબમાં. આ એક ફેમિલી મેટર છે. આખો દિવસ મમ્મા જ ઘરમાં કામ કરતી હોય છે. તમારા દાદી અને તમારા આંટી આખો દિવસ શું કરે છે? દીકરાને ના મરાય, એ હવે મોટો થઈ ગયો છે. Here is magic. Happy anniversary. સાથ તારો મળ્યો ને હું ખુશ થઈ ગઈ. અધૂરી હતી પણ હવે પૂરી થઈ ગઈ. સાથ તારો મળ્યો ને હું ખુશ થઈ ગયો. અધૂરો હતો પણ હવે પૂરો થઈ ગયો. જો હું તને કહેતી હતી ને જલ્દી કર જલ્દી કર, આ 5 મિનિટ મોડું થયું ને એમાં ચિંતામાં ને ચિંતામાં ઘડિયાળ બતાવવા માંડ્યા. પપ્પા તમારો હાથ દુખી જશે. હા બેટા, તમને કઈ કઈને મારું મોડું દુખી ગયું છે તો એ તમે લોકો સુધરતા તો નથી. વેલ, તમારો કેસ થોડો ડિફિકલ્ટ છે. હવે આપણે વકીલ પાસે જવાનું જ છે અને મોટા ભાઈ પર કેસ કરવાનો જ છે. કઈ સમજાતો તે મારો દોસ્ત, કે જમાનો બદલાઈ ગયો છે કે આપણે બદલાઈ ગયા છે? તારા પપ્પા તો વકીલોના વકીલ છે. હું જજે છું, દાદાએ છું, ન્યાય બી મારે આપવાનો છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. નારી શક્તિ, કીટી પાર્ટી ઇન શોર્ટ. બાપ પથારીમાં બીમાર પડ્યો, હોસ્પિટલમાં હોય તો એ લોકો પાસે જોવા માટે ટાઈમ નથી. મા બાપ ને મારા છોકરાઓને તો બસ પૈસા, કીટી પાર્ટી અને આ જ બધામાં મસ્ત. એટલું જ કેવું છે મારા જે અહીંયા બેઠા છે, કે ઘર ખાલી દિવાલો, ફર્નિચરો અને એર કન્ડિશનરોથી નથી બનતું. એ બને છે એક સ્નેહ અને પ્રેમથી.